નમસ્કાર, આપનું સ્વાગત સમાચાર સતતમાં. હું ખ્યાતિ આપની સાથે. આણંદના ઉમેટા પાસેના કામધેનુ રિસોર્ટમાં યુવતીની છેડતીની આંકલવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. રિસોર્ટના એમડી દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો, તો આક્ષેપની ફગાવતા રિસોર્ટના એમડીએ સામે પક્ષે આરોપ લગાવતા કહ્યું છે કે તેને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ છે કામધેનુ રિસોર્ટના માલિક અભિલાષભાઈ ઠક્કર, કે જેના પર લાગ્યો છે છેડતીનો આરોપ. અને આરોપ લગાવ્યો છે વડોદરામાં ધ યુનિવર્સલ ટાઈમ્સ નામથી કમર્શિયલ એડનું કામ કરતી એક યુવતીએ. એમની સાથે પહેલાં નોર્મલી તો વાતચીત થઈ મારી, અને પછી સડનલી મારા હસબન્ડનો ફોન આવ્યો. તો એમની સાથે જ્યારે હું વાત કરતી હતી ત્યારે મને પાછળથી આવીને એમણે કમરેથી ખેંચી, અને જસ્ટ હું ફોન પતાવીને ટર્ન થઉં છું ત્યાં સુધીમાં એમણે મારો હાથ ખેંચીને મને રૂમમાં લઈ જવાની કોશિશ કરી હતી. તો ત્યાંથી મેં એમને ધક્કો મારીને ત્યાંથી હું નીકળી ગઈ હતી. બીજી તરફ રિસોર્ટના માલિકે યુવતી પર આક્ષેપ લગાવતા કહ્યું કે તે પોતે નિર્દોષ છે, અને આ યુવતીએ તેને હની ટ્રેપમાં ફસાવી નાણાં ખંખેરવાનું ષડયંત્ર રચ્યું હતું. મારી પર આરોપ લગાવ્યો પણ તદ્દન ખોટો છે, અને મારી પાસે અહીંયા રિસોર્ટની અંદર બધી જ બાજુ સીસીટીવી કેમેરા છે, મારો સ્ટાફ છે અને બધી રીતે, અને કોઈ રીતે તપાસની અંદર કોઈને બી જરૂર હશે કોઓપરેશનની તો અમે આપીશું. એ તદ્દન ખોટું છે. ફરિયાદ નોંધાવતા ઇપીકો કલમ 354 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી આરોપીની અટેક કરવા માટેની તજવીજ ચાલુ છે. સમગ્ર મામલાની સિલસિલાબંધ હકીકત જોવા જઈએ તો યુવતીના પતિ વડોદરામાં ધ યુનિવર્સલ નામથી કમર્શિયલ એડનું કામ કરે છે, અને કામધેનુ રિસોર્ટની તેઓએ જાહેરાત લીધી હતી, જેના માટે નાણાં લેવા યુવતી કામધેનુ રિસોર્ટ અવારનવાર આવતી જતી હતી, તેમજ ટેલિફોન પર બાકી નાણાં માટે વાતચીત પણ કરતી હતી. ત્યારે હાલ તો આક્ષેપ પ્રત્યાક્ષેપને લઈને સવાલ એ થાય છે કે ખરેખર સાચું કોણ અને ખોટું કોણ, જે હકીકત તપાસ બાદ સામે આવશે. ઘનશ્યામ પટેલ, ઈટીવી ન્યૂઝ, આણંદ. સુરતમાં શિક્ષાના ધામમાં કલંકિત ઘટના સામે આવી. શાળાના પ્રિન્સિપાલે તેની જ શિક્ષિકાને અડપલા કરી વિદ્યા મંદિરને અપવિત્ર કર્યું. શિક્ષાના ધામમાં પાપલીલા, પ્રિન્સિપાલની ગંદી વાત, અડપલાથી હાહાકાર. જી હા, કંઈક આવી જ હરકત બની કાપોદ્રામાં, જે જગ્યાએ વિદ્યાના પાઠ ભણાવવામાં આવે છે ત્યાં થઈ ગંદી વાત. આવી નિમ્ન કક્ષાની હરકત બીજા કોઈએ નહીં પરંતુ શાળાના પ્રિન્સિપાલે કરી. ઘટના કંઈક એવી છે કે કાપોદ્રાના લક્ષ્મણનગરમાં આવેલી નચિકેતા સ્કૂલની શિક્ષિકાને તે જ સ્કૂલના પ્રિન્સિપાલ ધનસુખ કિકાણીએ કોઈ કામને લઈને ઓફિસમાં બોલાવી. શિક્ષિકા ઓફિસમાં ગયા બાદ લંપટ ધનસુખનો હવસનો કીડો જાગ્યો અને શિક્ષિકાને કર્યા અડપલા. જોકે પ્રિન્સિપાલની ચુંગાલમાંથી જેમ તેમ કરી બહાર નીકળેલી શિક્ષિકા તાબડતોબ ઘરે પહોંચી અને સમગ્ર આપવીતી કહી બતાવી. ત્યારબાદ સ્કૂલમાં ભારે હોબાળો મચ્યો. લોકોના ટોળે ટોળા સ્કૂલમાં હલ્લાબોલ કરી પ્રિન્સિપાલની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા. શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. શ્રી નચિકેતા વિદ્યાભવનના જે આચાર્ય ટ્રસ્ટી ધનસુખભાઈ કિકાણીએ મારી ઉપર જબરજસ્તીથી છેડતી કરી, અને મારી ઉપર તો કરી અને ઘણી વખત ઘણી છોકરીઓ ઉપર પણ કરી છે, બે ત્રણ વખત. દાદા ચરદાદા જબરજસ્તીથી હાથ પકડી કમરને ટચ કરી અને મારી ઉપર એ રીતે, એટલે સ્કૂલે એ રીતે આવ્યા હતા પણ ત્યાં સમાધાન કરી અને વાલી જતા રહ્યા. શિક્ષિકાના પરિવારના આરોપ બાદ પોલીસ કાફલો પણ સ્કૂલે પહોંચ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે નફ્ફટ પ્રિન્સિપાલે અગાઉ પણ 2-3 શિક્ષિકાને અડપલા કર્યા હતા, જો કે શાળાના તંત્રએ ભીનું સંકેલી લીધું હતું. ગઈકાલે એક શિક્ષિકાની શાળાના આચાર્ય દ્વારા છેડતી કરેલ હોય એવું શિક્ષિકાએ જાહેર કરેલું છે, જે બાબતે હાલમાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાના મંદિરમાં જ છેડતીની ઘટના બનવી કેટલી યોગ્ય. વિદ્યાર્થીઓના કુમળા મન પર આવી ઘટનાઓ ઊંડી છાપ છોડે છે, ત્યારે આવા લંપટ ગુરુઓને કડકમાં કડક સજા થાય તેવી હાલ માંગ ઉઠી છે. કીર્તેશ પટેલ, ઈટીવી ન્યૂઝ, સુરત. વડોદરાની જનતાને આજે કરવો પડશે હાલાકીનો સામનો, કારણ કે આ પ્રશ્ન છે પાણીનો. જી હા, વડોદરાની 11 પાણીની ટાંકી વિસ્તારમાં
આજે પાણી નહીં મળે. અમિતનગર અને દુમાડ પાસે વાલ્વ બેસાડવાની કામગીરીના કારણે પાણી કાપ કરાયો છે. આવતીકાલે પણ પાણી કાપ યથાવત રહેશે. વડોદરામાં અમુક વિસ્તારોની અંદર પાણી કાપ રહેવાનો છે, જેથી કરીને પાણીને લઈને સમસ્યા વડોદરાવાસીઓની યથાવત રહેશે. 5 લાખથી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. સંવાદદાતા ફરીદ ખાન જોડાયા છે. ફરીદ, જણાવશો કે પાણી કાપ કયા કયા વિસ્તારમાં રહેશે અને કેટલા લોકોને તેને હાલાકીનો સામનો કરવો પડશે? અખ્યાતિ, બિલકુલ, વડોદરા મહાનગરપાલિકાએ જે વાલ્વ બેસાડવાની જે કામગીરી છે એ અમિતનગર સર્કલ અને ધુમાડ વિસ્તારમાં બિલકુલ તેનો પ્રારંભ કર્યો છે. 11 પાણીની ટાંકીનો જે વિસ્તાર છે, જેમાં પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી ટાંકીનો જે કમાન્ડ વિસ્તાર જે છે, એટલે કે પૂર્વ અને મધ્ય વડોદરાના 5.5 લાખથી વધુ લોકોને આ પાણી વિતરણ અનો જે કાપ છે તેની અસર થશે. આજે અને આવતીકાલે 2 દિવસ આ કામગીરી ચાલશે, એટલે આવતીકાલ સાંજ સુધી વડોદરાવાસીઓ એટલે કે અડધા વડોદરા શહેરને આ પાણી વિતરણના કાપનો બિલકુલ સામનો કરવો પડશે અને તેના કારણે બિલકુલ એક મુશ્કેલી પાણીની તેઓ અને બિલકુલ સંભાળવી પડશે. જી, આભાર આપનો ફરી તમામ માહિતી બદલ. તો અમુક વિસ્તાર એટલે કે 5 લાખથી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. 2 દિવસ પાણી કાપ રહેશે. અમિતનગર અને દુમાડ પાસે વાલ્વ બેસાડવાની કામગીરીને પગલે પાણી કાપ યથાવત રહેશે. ખેડાના મહેમદાવાદનું ઘોડાસર ગામ, જ્યાં દીપડાએ એવું તો તાંડવ કર્યું કે લોકો દોડતા થઈ ગયા. સમગ્ર ઘટનામાં 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ખેડામાં દેખાઈ દહેશતની દસ્તક. તળાવ કિનારે સૌ કોઈ થઈ ગયા હતા એકઠા. કોઈના હાથમાં લાકડી તો કોઈના હાથમાં હતા ધારિયા. તે હતો એક, સામે હતું આખું ગામ. લોકોના હથિયારો રહી ગયા હાથ અને થઈ ગયા 4 લોકો ઘાયલ. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગામમાં અચાનક દહેશતની. મહીસાગરના ઘોડાસર ગામમાં એકાએક દીપડો આવી ચડ્યો. ગ્રામજનોએ દીપડાને પકડવા પહેલા તો ઘણી દોડધામ કરી. વન વિભાગ અને લોકોના ટોળાઓ આમ તેમ દોડતા રહ્યા, પરંતુ દીપડો 4 લોકોને ઘાયલ કરી જાળીઓમાં સંતાઈ ગયો. નેકડી હોવું જોઈએ ભાઈ, દીપડા જેવું. હા, દીપડા જેવું નેકડી. હું બરાડા પાડે એટલે બે લોકો આયા, મને છૂટો કરે, દૂસરું ધૂંગું લઈ લીધું. અમે દોન કરી સરપંચ. લોકોમાં ફફડાટ ફેલાવ્યા બાદ વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવી આખરે દહેશતને પાંજરે પૂર્યો. 3-4 માણસોને નાની મોટી ઈજા કરી, પરંતુ ગાંધીનગરથી રેસ્ક્યુ ટીમ લાવી હતી ટ્રાન્ક્વિલાઇઝ ગન સાથે. પહેલા માણસોએ નેટથી એને કવર કરી લીધો અને પછી એને બેભાન કર્યો અને હવે એને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરી દેવામાં આવશે. આખરે કલાકોની જહેમત બાદ દહેશતરૂપી દીપડો પકડાતા ગામ લોકોએ હાશકારો લીધો હતો. સાથે વન વિભાગે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરી. જનક જાગીરદાર, ઈટીવી ન્યૂઝ, ખેડા. સુરેન્દ્રનગરના વઢવાણમાં સામે આવ્યો એક ચોંકાવનારો કિસ્સો. ઘટના એવી કે વાલીઓના પગની ચિંતી જમીન સરકી જાય, કારણ કે માસૂમ માનસિકતાએ પરિવારને મૂકી દીધી ચિંતામાં. ડર અને ભોળાપણના કિસ્સામાં ખેલ છે ચિંતાની એ સીમા સુધી પહોંચી ગયો કે તેની ચિંતા ધ્રુજારી અપાવી દે. માસૂમ ચહેરા પર ચિંતા, પણ કામ એવું કર્યું કે પરિવારની સાથે પોલીસ પણ થઈ ગઈ દોડતી. આખી ઘટના તમને બતાવીશું, પણ એ પહેલા આ ચિંતા અને તકલીફનો સંવાદ એકવાર સાંભળી લો. સલામ કરી જમ્પિંગ કર્યું, પૈસા દીધા હતા મફતમાં જમ્પિંગ કર્યું, પછી શું કર્યું? કેટલા વાગે? પછી કોણે?
માતા પિતાનો ડર એવો કે આ માસૂમો પોતાના પરિવારને જાણ કર્યા વિના અચાનક થઈ ગયા ગાયબ. વાત વાયુવેગી વઢવાણ અને તેના આસપાસના વિસ્તારમાં પ્રસરી. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા અને અચાનક કોઈની નજર પડી આ માસૂમ પર. તપાસ કરતા સામે આવ્યું કે આ બાળકો પોતાના પરિવારજનોની જાણ કર્યા વિના બોટાદના રાણપુરમાં આવેલી દરગાહે દર્શન કરવા જતા રહ્યા. એક્શનમાં આવેલી વઢવાણ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકોનો કબજો મેળવી લીધો અને પરિવારજનો સાથે કરાવ્યું મિલન. અમને અહીંયાથી જે ફેસબુકમાં આપ્યું હતું ને તો એ લોકોએ વાત કરી તો કે અહીંયા છે, ગાડીમાં છે. ક્યાં ક્યાં? રાણપુરથી લઈ ગયા છે છોકરાઓને, તો ત્યાંથી ગાડી વડવાન સ્ટેશને ઉતાર્યા અને પોલીસ વાળા અમને મોકલી ગયા. આ માસૂમો સામાન્ય પરિવારના હતા, પણ આ કિસ્સો એ વાલીઓ માટે ખતરાની ઘંટી સમાન છે જે પોતાના બાળકોને બાનમાં રાખવાનો પ્રયાસ કરે છે, પોતાના વિચારો અને ગુસ્સાને તેમના પર હાવી કરી દે છે. પણ તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેમના આ વિચારો, ડર તેમના બાળકોના માસૂમ દિમાગ પર થઈ જાય છે હાવી. બાળક અને પરિવારજનોના સારા નસીબ કે પોલીસની સક્રિયતાથી તેમનો જીવ બચી ગયો, નહીં તો પરિણામ કંઈ અલગ આવત અને તેને કોઈ રોકી શક્યું ન હોત. રાજદાન ગઢવી, એટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. મહત્વપૂર્ણ સમાચાર. વડોદરાથી માંજલપુરમાં ડિમોલિશનનો મામલો, અસરગ્રસ્ત મહિલાનું મોત થયું છે. બાથુજીનગરમાં આ પરિવાર રહેતો હતો. મકાન તોડ્યા બાદ પરિવાર ખુલ્લામાં રહેતો હતો ત્યારે 60 વર્ષીય લક્ષ્મીબેનનું ઠંડીથી મોત થયાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ડિમોલિશનની કામગીરી દરમિયાન એક યુવકને હાર્ટ એટેક પણ આવ્યો હતો અને તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશનની કામગીરી દરમિયાન જ મકાન તૂટી જવાના આઘાતથી અટકાવ્યો. ત્યારબાદ આ બીજી ઘટના છે. પરિવાર જે છે ડિમોલિશનની કામગીરી બાદ ખુલ્લામાં રહી રહ્યો હતો અને આ ઠંડીનું પ્રમાણ વધતા ઠંડીથી એક 60 વર્ષીય મહિલાનું મોત થયું છે અને પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે મકાન તોડ્યા બાદ પરિવાર જે ખુલ્લામાં રહેતો હતો તેના કારણે 60 વર્ષીય લક્ષ્મીબેનનું ઠંડીથી મોત થયું છે. સંવાદદાતા ફરીદ ખાન જોડાયા છે. ફરીદ, આ બીજી ઘટના સામે આવી છે, ડિમોલિશનની કામગીરી બાદ બે લોકોના મોત અત્યાર સુધીમાં, શું વધુ વિગત? ચોક્કસ ખ્યાતિ, આ બીજી ઘટના વડોદરામાં સામે આવી છે. માંજલપુરમાં જે ભાથુજી નગરના જે 90 થી વધુ કાચા પાકા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરવા આવ્યું હતું ત્યારે પણ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, રોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થાની માંગ કરી હતી. આ જે ઘટના બની છે ભાથુજી નગરમાં, જે અસરગ્રસ્ત જે છે એ પરિવારની મહિલાનું 60 વર્ષીય મહિલા લક્ષ્મીબેન સોલંકીનું મોત નિપજ્યું છે. આ પરિવાર ત્યાં ડિમોલિશન બાદ ખુલ્લા મેદાનમાં જ રહેતો હતો, તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી અને હવે પરિજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે કે જે ઠંડી જે પડી રહી છે તેના કારણે આ મહિલાનું મોત થયું છે. હાલ પરિજનો આ જે મૃતદેહ છે ત્યાં આગળ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ અત્યારે જે છે તેના કારણે આવા અનેક પરિવારો જે છે તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આભાર ફરીદ, તમામ માહિતી બદલ આપનો. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય અને આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં, જ્યાં પ્રીતિ શાહ નામની મહિલાએ પોતાના શોખને કળામાં પરિવર્તિત કરી આખા જિલ્લામાં એક અનોખો ચીલો ચાતર્યો છે. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ પંચજ્યોતિ સોસાયટીમાં રહેતા પ્રીતિબેન શાહ, અમે આપને એમના વિશે કંઈ જણાવીએ તે પહેલા તે જે કરી રહ્યા છે તે જોઈ લો. જોયું આપે, જે ઝડપથી ગુજરાતી ભાષા કે કોઈ લખાણ લખતા કોઈ સામાન્ય વ્યક્તિને પણ આંટા આવી જાય તેનાથી સારી ઝડપે પ્રીતિબેન શાહ ઊંધી લિપિમાં લખી જાણે છે. પ્રીતિબેન શાહને ધોરણ 5 થી ગુજરાતી ભાષામાં ઊંધી લિપિમાં લખવાનો શોખ જાગ્યો હતો, જેમનો શોખ તેમની કળામાં ફેરવાઈ જતા
આજે તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં ઊંધી લિપિમાં લેખ લખી શકે છે. તેઓ ભાગવત ગીતા, મહાભારત, મને ભીંજવે તું જેવી નવલકથાના આખે આખા ગ્રંથ ઊંધી લિપિમાં લખી શક્યા છે. આ તમામ ગ્રંથને જો અરીસા સામે રાખીએ તો જ સીધા વંચાય. આજે તેઓ ચાર ભાષાઓના એક મિનિટમાં 23 જેટલા શબ્દો લખી શકે છે. ધોરણમાં અભ્યાસ કરતા ત્યાંથી જ હું અવળી ભાષામાં લખું છું. ગુજરાતી લખ્યું શરૂઆતમાં, ત્યાંથી પછી મેં હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, જે સંસ્કૃતમાં કે ભગવદ્ ગીતા છે એ કઠિન ભાષા મેં સારી તેવી અવળી ભાષામાં મેં લખી છે. પ્રીતિબેન તેમની આ કળાને પોતાની મહેનતની સાથે સાથે એક કુદરતની બક્ષીશ પણ માને છે. ઊંધી લિપિમાં લખાણ લખવા બદલ જિલ્લા કલેક્ટરે તેમની કળાને બિરદાવી એવોર્ડ આપી સન્માનિત પણ કર્યા છે. તેમની આ ઊંધી લિપિની કળાને જોવા માટે જિલ્લાભરની મહિલાઓ અહીં આવે છે અને દંગ રહી જાય છે. તેમના આ હુનરને તેમના પતિ કિરીટભાઈ શાહનો પણ સહયોગ રહ્યો છે. આવી ભાષાઓ લખનાર આખા ગુજરાતનો બહુ ઓછા લોકો હશે. જમણા મારા પત્ની છે, જે મારા માટે અજાબી વાત છે અને આના માટે અમે ગિનિસ બુકમાં સ્થાન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય રીતે સીધી ભાષામાં લખાણમાં પણ ઝડપી લખવામાં અઘરું પડતું હોય છે, ત્યારે પ્રીતિબેન આજે અઘરા કામને સહેલું બનાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ગૃહિણી પણ પોતાની કાબિલિયતમાં નિપુણતા મેળવી શકે છે. હાર્દિક પટેલ, ઈટીવી ન્યૂઝ, અરવલ્લી. પોરબંદરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાય છે, કારણ કે પોરબંદરના આંગણે પ્રથમવાર મોટી કક્ષાની મેચ રમાવા જઈ રહી છે, જેના કારણે પોરબંદર વાસીઓમાં આ મેચને નિહાળવાનો રોમાંચ જોવા મળી રહ્યો છે. પોરબંદરના આંગણે તાજાવાલા ટ્રોફીનું આયોજન. રાજ્યની ત્રણ ટીમ દુલીપ ગ્રાઉન્ડમાં રમશે ક્રિકેટ મેચ. દુલીપ ગ્રાઉન્ડમાં પ્રથમ વખત રમાશે મોટી ટુર્નામેન્ટ. રણજી ટ્રોફી સહિતના પ્લેયરોનું સિલેક્શન જે મેચના આધારે થતું હોય છે તેવા તાજાવાલા ટ્રોફીનું આયોજન પોરબંદરના દુલીપ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ આ ટ્રોફીની મેચ રમાતી હતી, ત્યારે આ વખતે પોરબંદરના આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દીવ દ્વારકા અને પોરબંદરની ટીમો વચ્ચે વન ડે મેચનો જંગ જામશે. હરિભાઈ તાજાવાલા જે નામ જે છે એ આપણા પોરબંદરના જ હતા, સ્વર્ગસ્થ હરિભાઈ, અને એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા પોતે, અને એની ફેમિલીએ થોડું ફંડ આપી એસસીએને અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એના નામની એક ટુર્નામેન્ટ રમાય, એટલે એના નામ ઉપર 25 વર્ષથી આ ટુર્નામેન્ટ રમાય છે. ઈસવીસન 1937માં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ પોરબંદરના રાજવી નટવરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદરની આગામી પેઢીને ક્રિકેટ માટેનું પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું અને ક્રિકેટમાં અહીંના બાળકો આગળ વધે તે માટે દુલીપ ક્રિકેટ સ્કૂલ પણ શરૂ કરવામાં આવી હતી. આ ગ્રાઉન્ડ પર રમીને જ અનેક ભારતીય ક્રિકેટરે પોતાનું કરિયર બનાવ્યું છે. આમ છતાં આજ દિન સુધી આ ગ્રાઉન્ડ પર કોઈ મોટી મેચ રમાઈ નથી, ત્યારે પ્રથમવાર મોટી કક્ષાની મેચનું અહીં આયોજન થતાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી જોવા મળી. હવે અહીંયા જે બહારથી લોકો અહીંયા રમવા આવશે અમે પણ રમશું, અહીંયા એ લોકોમાંથી અમને જોવા મળશે, અમે અમારી રીતના રમશું, શીખવા મળશે અમને. ત્યારે પોરબંદરના યુવા ક્રિકેટરો પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાતી જોવા અને રમવા થનગની રહ્યા છે. પ્રતિશીલ, ઈટીવી ન્યૂઝ, પોરબંદર. સુરતના ઓવરબ્રિજના બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે, ત્યારે તેની પાછળ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે, જો કે તેની સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. બ્રિજ સિટી સુરત, બ્રિજનું કરાશે બ્યુટિફિકેશન, ખર્ચને લઈને વિપક્ષના સત્તાપક્ષ પર આક્ષેપ. સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. આ બ્રિજ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો છે અને હવે તેના બ્યુટિફિકેશન માટે સુરત કોર્પોરેશને તૈયારી બતાવી છે.
દરેક ઝોનમાંથી એક બ્રિજનું બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય લેવાયો છે. પહેલા તબક્કામાં 7 ઓવરબ્રિજનું બ્યુટિફિકેશન કરાશે. 103 જેટલા બ્રિજો છે સુરત શહેરમાં, એ પૈકીના કોઈ મુખ્ય માર્ગો પર જે બ્રિજો છે એનું બ્યુટિફિકેશન થાય, સુંદર થાય, કાંઈ થીમ સાથે કોઈને પ્રેરણા અને એક સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો પણ કરવા હોય તો લોકો એને જોઈને પ્રેરણા મેળવી શકે એવી રીતનું બ્યુટિફિકેશનને આગળ અમે કરી રહ્યા છીએ. એ બ્યુટિફિકેશનની અંદર 26 કરોડ જેટલો ખર્ચો અંદાજિત સાથે ઝોનનો એક એક બ્રિજ એ પૈકી થશે. આ તરફ સુરત કોર્પોરેશનની ઓવરબ્રિજ બ્યુટિફિકેશનની કામગીરીને લઈને વિપક્ષે આક્ષેપો કર્યા છે. વિપક્ષ કહે છે કે સુરત કોર્પોરેશન ઓવરબ્રિજના બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. આ કરવાની જરૂર નથી, પણ બ્રિજની નીચે જે ગંદકી થાય છે અને ત્યાં લોકો રહે છે અને એ લોકોને તંદુરસ્ત એના સ્વાસ્થ્યની ચિંતા કરો. તમે ખોટા બીજા ફતવા કરવાનું બંધ કરો, કારણ કે આવા 4.25 કરોડ રૂપિયા તમે જે 26 કરોડ કહો છો એટલે એક બ્રિજના 4.25 કરોડ રૂપિયા, આવા 4.25 કરોડ રૂપિયાના ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આવો એવા 26 કરોડ બીજા નાખશો તો એક નવો બ્રિજ બની જશે. સુરતના 100 પૈકી 7 ઓવરબ્રિજને આગામી દિવસમાં બ્યુટિફિકેશન કરાશે. જોકે એક ઓવરબ્રિજ પાછળ 2-3 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવશે, ત્યારે કોર્પોરેશનની આ કામગીરી શહેરીજનો માટે કેટલી ફળશે તે તો આગામી સમય જ કહેશે. આનંદ પટણી, ઈટીવી ન્યૂઝ, સુરત. તો બ્રિટનમાં બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.